हेलो फ्रेंड्स, आज हूँ तमने होटल के रेस्टोरेंट में मळे एवो वेज शेजवान ट्रिपल राइस घरे केवी रीते बनावो एनी रेसिपी बतावीश। वेज शेजवान ट्रिपल राइस खावामां खूब ज डिलिशियस लागे छे अने एने घरे सरळताथी केवी रीते रेडी करवो ए तमे आ रेसिपी में स्टेप बाय स्टेप जोई शकशो। तो रेसिपी शुरू करता पहला चेनल पर नवा हो अने चेनल ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब करो, साथे आवी दरेक नवी रेसिपी नो नोटिफिकेशन मळतुं रहे एना माटे बाजू में आपेला बेल आइकन पर क्लिक करो। तो चलो रेसिपी शुरू करिए। वेज शेजवान ट्रिपल राइस बनावा माटे सौथी पहला शेजवान राइस माटेनी सामग्री जोई लईशुं। तो एना माटे मैं अहीं पौणो कप जेटला दावत बासमती पुलावना चोखाने पानी में मीठू नाखीने बॉइल करी लीधा अने त्यारबाद एने ओसावी लीधा छे। ओसावाथी भात आ रीतनो बिल्कुल छूट्टो रहे छे। 100 ग्राम जेटला हक्का नूडल्सने पानी में मीठू अने 1 टीस्पून जेटलू ऑइल नाखीने बॉइल करी लीधा। नूडल्सनो ज्यारे कलर चेन्ज थई गयो अने ए बफाई गया त्यारे एने पाणीमांथी काढीने चाळणीमां निटारी लीधा अने त्यारबाद एनी उपर કોલ્ડ વોટર નાખીને વોશ કરી લીધા એટલે નૂડલ્સ આ રીતના બિલકુલ છૂટા રહે। હવે આમાંથી અડધા ભાગના નૂડલ્સને ફ્રાય કરીશું અને અડધા ભાગના નૂડલ્સને શેઝવાન રાઈસમાં નાખવા માટે યુઝ કરીશું। શેઝવાન રાઈસમાં નાખવા માટે મેં અહીં અડધો કપ જેટલું લાંબી અને પાતળી સ્લાઈસમાં કાપેલું કોબી લીધું છે, 1/2 કપ જેટલું લાંબી અને પાતળી સ્લાઈસમાં કાપેલું ગાજર અને 1/2 કપ જેટલું લાંબી પાતળી સ્લાઈસમાં કાપેલું કેપ્સિકમ લીધું છે। साथे मैं अहीं अर्धो कप जेटला स्प्रिंग ओनियन लीधा छे। स्प्रिंग ओनियनो आगळनो व्हाइट अने पाछळनो ग्रीन भाग बन्नेने बारीक कापी लीधो छे। दरेक वेजिटेबल्सने पाणी वडे वॉश करीने कापिया छे। हवे आ बधी सामग्री शेजवान राइस बनावा माटे यूज करीशुं। हवे लीलो मसालो रेडी करवा माटे मैं अहीं 6 नंग तीखा लीला मरचा लीधा छे, 12-15 कड़ी लसणनी, आश्रे 2 ઇંચ જેટલા આદુના ટુકડાને છોલીને આ રીતે કાપી લીધો છે। હવે આ બધા મસાલાને હાંડી ચોપરમાં બારીક ચોપ કરી લઈશું। હવે મંચુરિયન બનાવવા માટેની સામગ્રી જોઈ લઈશું। તો એના માટે મેં અહીં 1/2 કપ જેટલું બારીક ચોપ કરેલું કોબી લીધું છે, 1/2 કપ જેટલું બારીક ચોપ કરેલું કેપ્સિકમ અને 1/2 કપ જેટલું બારીક ચોપ કરેલું ગાજર લીધું છે, સાથે 1/2 કપ કોર્નફ્લોર અને 1/2 કપ મેંદો લીધો છે, એમાંથી જરૂરિયાત પ્રમાણે યુઝ કરીશું। મંચુરિયનની ગ્રેવીમાં નાખવા માટે મેં અહીં 1 કપ જેટલા બારીક કાપેલા મિક્સ વેજીટેબલ લીધા છે, એમાં ગાજર, કોબી, કેપ્સિકમ અને સૂકો કાંદો દરેકને આ રીતે બારીક કાપી લીધા છે। શેઝવાન રાઈસ અને મંચુરિયનનો સોસ બનાવવા માટે શેઝવાન ચટણી, રેડ ચીલી સોસ, ડાર્ક સોયા સોસ, બ્લેક પેપર પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે અને તેલ। હવે સૌથી પહેલાં હાંડી ચોપરમાં લીલા મરચાં, લસણ અને આદુને બારીક ચોપ કરી લઈશું। હવે બારીક ચોપ કરેલા મરચાં, આદુ અને લસણને એક ડીશમાં કાઢી લઈશું। લીલા મસાલાને ડીશમાં કાઢી લીધો છે એટલે એમાંથી જરૂરિયાત પ્રમાણે યુઝ કરી શકાય। હવે સૌથી પહેલાં મંચુરિયનના બોલ્સ બનાવીને રેડી કરીશું। તો એના માટે વેજીટેબલ્સમાં 5 ટીસ્પૂન જેટલો બ્લેક પેપર પાવડર એડ કરીશું, સાથે એમાં 2 ટીસ્પૂન જેટલો બારીક ચોપ કરેલો લીલો મસાલો એડ કરીશું। હવે એમાં 4 ટેબલસ્પૂન કોર્નફ્લોર, 4 ટેબલસ્પૂન મેંદો, 1 ટીસ્પૂન મીઠું અને 1/2 ટીસ્પૂન જેટલો ડાર્ક સોયા સોસ એડ કરીને વેજીટેબલ્સની સાથે બધું હલકે હાથે મિક્સ કરીશું। જરૂરિયાત પ્રમાણે મિશ્રણમાં બીજો 1 ટેબલસ્પૂન જેટલો મેંદો એડ કરીને સારી રીતે મિક્સ કરીશું। હવે મંચુરિયનના બોલ્સ બનાવવા માટેનું મિશ્રણ રેડી થઈ ગયું છે, તો એમાંથી થોડું થોડું મિશ્રણ હાથમાં લઈને એમાંથી આ રીતના નાના નાના બોલ્સ બનાવીશું। હવે બધા જ મિશ્રણ માટે મંચુરિયન માટેના બોલ્સ રેડી કરી લીધા છે, તો હવે એને ફ્રાય કરીશું। મંચુરિયનના બોલ્સને ફ્રાય કરીને ત્યારબાદ નૂડલ્સને પણ ફ્રાય કરી લઈશું। હવે આગળની પ્રોસેસ કરવા માટે ગેસ ઓન કરીને એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। ગેસની ફ્લેમ હમણાં મીડિયમ રાખી છે, તેલ ગરમ થાય એટલે મીડિયમથી થોડી લો તરફ કરીશું। તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં મંચુરિયનના બોલ્સને ફ્રાય કરવા માટે મૂકીશું। હવે ગેસની ફ્લેમ મીડિયમથી લોની વચ્ચે રાખીને મંચુરિયનના બોલ્સને એક સરખા ગોલ્ડન કલરના ફ્રાય કરીશું। મંચુરિયનના બોલ્સને થોડી થોડી વારે જારીની મદદથી પલટાવતા રહીશું એટલે એ બધી સાઈડથી એક સરખા ગોલ્ડન કલરના ફ્રાય થાય। હવે મંચુરિયનના બોલ્સ ફ્રાય થઈ ગયા છે તો એને ઓઇલમાંથી કાઢીને પેપર નેપકિન પર મૂકીશું અને આ જ તેલમાં અડધા ભાગના બોઇલ કરેલા નૂડલ્સને ફ્રાય કરીશું।
નૂડલ્સને પણ બંને સાઈડથી પલટાવીને હલકા ગોલ્ડન કલરના ફ્રાય કરીશું એટલે એ ખાવામાં થોડા ક્રન્ચી લાગે. અડધા ભાગના નૂડલ્સને બે બેચમાં ફ્રાય કરીશું. તો હમણાં મેં પા ભાગના નૂડલ્સને ફ્રાય કરવા માટે મૂક્યા છે. હવે આ નૂડલ્સ ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા છે તો એને પણ ઓઇલમાંથી કાઢીને પેપર નેપકિન પર મૂકીશું અને બાકીના પા ભાગના નૂડલ્સને પણ આ રીતે ગોલ્ડન કલરના ફ્રાય કરી લઈશું. હવે વેજ શેઝવાન રાઈસ બનાવવા માટે આ જ કઢાઈ અને આ જ તેલ યુઝ કરીશું. તો રાઈસ બનાવવા પૂરતું એક ટેબલ સ્પૂન જેટલું તેલ કઢાઈમાં રાખીને બાકીનું તેલ એક અલગ વાસણમાં કાઢી લીધું છે. હવે આ તેલ ગરમ થઈ ગયું છે તો એમાં લાંબી અને પાતળી સ્લાઈસમાં કાપેલા કોબી, કેપ્સિકમ અને ગાજર એડ કરીશું. સ્પ્રિંગ ઓનિયનનો બારીક કાપેલો આગળનો વ્હાઈટ ભાગ અને અડધા ભાગનો ગ્રીન ભાગ પણ એડ કરીશું. હવે આ વેજીટેબલ્સને કન્ટિન્યુ હલાવતા રહીને થોડા ક્રન્ચી રહે એ રીતના રોસ્ટ કરીશું. હવે એમાં 2 ટીસ્પૂન જેટલો બારીક ચોપ કરેલો લીલો મસાલો એડ કરીશું, સાથે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીને બધું સારી રીતે મિક્સ કરીશું. હવે એમાં બોઇલ કરેલા રાઈસ એડ કરીશું, સાથે બાકી બચેલા બોઇલ નૂડલ્સ એડ કરીને 5 ટીસ્પૂન જેટલો બ્લેક પેપર પાવડર એડ કરીશું, સાથે એમાં 2 ટીસ્પૂન જેટલો ડાર્ક સોયા સોસ, બે ટીસ્પૂન રેડ ચીલી સોસ અને 2 ટીસ્પૂન શેઝવાન ચટણી એડ કરીને નૂડલ્સ અને રાઈસની સાથે બધું સારી રીતે મિક્સ કરીશું. સોસ અને ચટણી એડ કર્યા પછી રાઈસને 5 મિનિટ માટે કૂક કરી લઈશું એટલે બધા મસાલા અને ચટણી રાઈસની સાથે સારી રીતે મિક્સ થઈ જાય. હવે આ શેઝવાન રાઈસ રેડી થઈ ગયો છે તો એમાં બારીક કાપેલા સ્પ્રિંગ ઓનિયન નાખીને રાઈસની સાથે મિક્સ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ બિલકુલ લો કરી દઈશું. શેઝવાન રાઈસને સર્વ કરવા માટે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું અને મંચુરિયન બનાવવા માટે આ જ કઢાઈને ફરી ગેસ ફ્લેમ પર મૂકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને કઢાઈમાં 1 ટીસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે એમાં બારીક કાપેલા મિક્સ વેજીટેબલ્સ નાખીશું, સાથે એમાં 1 ટેબલ સ્પૂન જેટલા બારીક કાપેલા સ્પ્રિંગ ઓનિયન નાખીશું. હવે આ વેજીટેબલ્સને થોડી વારે હલાવતા રહીને થોડા ક્રન્ચી રહે એ રીતના હલકા રોસ્ટ કરીશું. હાંડી ચોપડની હાંડીમાં 1/2 કપ જેટલું પાણી લીધું છે, એમાં 1 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર નાખીને મિક્સ કરી લઈશું, સાથે વેજીટેબલ્સમાં પણ થોડી વારે હલાવતા રહીશું. હવે એમાં બાકી બચેલો 1/2 ટીસ્પૂન જેટલો લીલો મસાલો એડ કરીને સારી રીતે મિક્સ કરીશું. હવે એમાં 1/2 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીને મિક્સ કરીશું. ગ્રેવીવાળા મંચુરિયન રેડ કલરના દેખાય એ માટે લાડીવાળા એમાં રેડ કલર નાખતા હોય છે, પણ મેં અહીં મંચુરિયનમાં કાશ્મીરી લાલ મરચું યુઝ કર્યું છે જે વધારે તીખું નથી હોતું અને એને લીધે મંચુરિયન સરસ રેડ કલરના દેખાય. હવે એમાં કોર્નફ્લોર અને પાણીવાળું મિશ્રણ એડ કરીશું. કઢાઈમાં બીજું 1/2 કપ જેટલું પાણી એડ કરીશું, સાથે એમાં 1 ટીસ્પૂન શેઝવાન ચટણી, 1 ટીસ્પૂન રેડ ચીલી સોસ અને 1 ટીસ્પૂન ડાર્ક સોયા સોસ એડ કરીશું, સાથે એમાં 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીને બધું સારી રીતે મિક્સ કરીશું. હવે ગેસની ફ્લેમ મીડિયમથી થોડી હાઈ તરફ કરી લઈશું એટલે કઢાઈમાંની મંચુરિયનની ગ્રેવી જલ્દીથી ગરમ થઈને ઉકળવા લાગે. હવે મંચુરિયનની ગ્રેવી ઉકળીને થોડી ઘટ્ટ થઈ ગઈ છે તો એમાં ફ્રાય કરેલા મંચુરિયનના બોલ્સ એડ કરીને સારી રીતે મિક્સ કરીશું. મંચુરિયનને ગ્રેવીમાં એડ કરીને 2 મિનિટ માટે ઉકાળી લઈશું. હવે આ ગ્રેવીવાળા મંચુરિયન રેડી થઈ ગયા છે તો એમાં બારીક કાપેલા સ્પ્રિંગ ઓનિયન એડ કરીને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ગ્રેવીવાળા મંચુરિયનને સર્વ કરવા માટે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. હવે વેજ શેઝવાન ટ્રિપલ રાઈસ સર્વ કરવા માટે શેઝવાન રાઈસ, ગ્રેવીવાળા મંચુરિયન અને ફ્રાય કરેલા નૂડલ્સ આ ત્રણેય વસ્તુ રેડી થઈ ગઈ છે તો હવે એને સર્વ કરીશું. વેજ શેઝવાન રાઈસ સર્વ કરવા માટે એક ડીશ લીધી છે, એમાં એક સાઈડ પર શેઝવાન રાઈસ મૂકીશું અને એક સાઈડ પર ગ્રેવીવાળા મંચુરિયન મૂકીશું. હવે આ બંનેની ઉપર ફ્રાય કરેલા નૂડલ્સને હાથ વડે ક્રશ કરીને નાખીશું અને ઉપરથી બારીક કાપેલા સ્પ્રિંગ ઓનિયન સ્પ્રિંકલ કરીશું. ડીશમાં એક સાઈડ પર ફ્રાય કરેલા નૂડલ્સ અને ફ્રાય કરેલા મંચુરિયનના બોલ્સ મૂકીશું.
હવે આ ખૂબ જ ટેસ્ટફુલ વેજ શેઝવાન ટ્રિપલ રાઈસ સર્વ કરવા માટે રેડી થઈ ગયો છે। તમે જોઈ શકો છો ટ્રિપલ રાઈસ જોવામાં ઘણો સરસ છે, બસ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો। વેજ શેઝવાન ટ્રિપલ રાઈસ રેડી કરવા માટે થોડી ઘણી તૈયારી પહેલેથી કરીને રાખવામાં આવે તો આ રીતે ઘરે પણ ખૂબ જ સરળતાથી અને ઓછા ટાઈમમાં રેડી કરી શકાય છે। અને આ ડીશ ઘરે બનાવવામાં આવે તો એમાં આપણા ટેસ્ટ પ્રમાણે મસાલા એડ કરી શકાય। માટે જ્યારે પણ હવે વેજ શેઝવાન ટ્રિપલ રાઈસ ખાવાનું મન થાય ત્યારે આ રીતે ઘરે જ રેડી કરીને ખાઈ શકાય। અને ઘરની બનાવેલી દરેક વસ્તુ હેલ્ધી હોવાની સાથે સાથે હાઇજેનિક પણ હોય છે। તો તમે પણ આવા ખૂબ જ ડિલિશિયસ વેજ શેઝવાન ટ્રિપલ રાઈસ સર્વ કરવા માંગતા હો તો આ રેસિપીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો અને રેસિપીને એકવાર જરૂરથી ટ્રાય કરો। તેમજ જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો રેસિપીને લાઈક અને શેર કરો, સાથે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો।